मध्ये शोभतु श्रीपुर मध्ये शोभतु प्रथम करीने धाम होते मणि पधराविया नर नारायण नाम श्रीपुर मध्ये शोभतु प्रथम करीने धाम होते मणि पधराविया नर नारायण नाम। स्वामी नारायण 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 स्वामी भगवान श्रीजी महाराज एम थवुं जोईए के अक्षरधामनी सुधी महाराज ने आ
એવી પવિત્ર પાવન ધરા છે જ્યાં બ્રહ્મ મુનિ જે ધરતી ઉપર જ્યાં નિવાસ કરી અને મહારાજનું જે આ મંદિર ભગવાને સંકલ્પિત કરેલું જો મંદિર હોય તો એ ભગવાન સ્વામિનારાયણનું એ મૂળી ધામ છે. છ છ કલાક સુધી ભગવાન સ્વામિનારાયણના મહામંત્રનું ગાન આપણે કર્યું. આપણે સર્વે જાણીએ છીએ કે હજારો વર્ષ સુધી ભક્તોના સુખાકારી અર્થે બદ્રિકાશ્રમની અંદર નરના ઋષિએ તપ કરેલું છે અને એ નરનાળ ઋષિ આ ભરતખંડના રાજા છે. ભગવાન સ્વામિનારાયણે આ ભરતખંડની અંદર પધારીને વિશ્વમાં સૌ પ્રથમ સ્વામિનારાયણનું મંદિર જો બનાવ્યું હોય તો અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને શ્રીજી મહારાજે બાથમાં લઈને નરનારાયણ દેવની સ્થાપના કરી. એ નરનારાયણ દેવને પ્રતિષ્ઠાને આવતા ફાગણ મહિનાની અંદર 200 વર્ષ પૂર્ણ થતા હોય એ નિમિત્ત લઈને ભક્તો ખૂબ ભજન કરે. પ્રસંગ ઘણા બધા આપણે કર્યા છે, ઘણા બધા કરશું, પણ આ 200 વર્ષનો જે પર્વ પ્રસંગ આવી રહ્યો છે ને એમાં આ દરેક ભક્તજનોનો આ સંતોનો આ ધર્મકુળનો જે ઉત્સાહ દેખાય છે ને અનેરો ઉત્સાહ છે, એક અલૌકિકતા દેખાય છે. વર્ષ 1.5 વર્ષથી જે ચિંતા હતી કોરોના મહામારીની એ ગાયબ થતી હોય એવી દેખાય છે. આ ભગવાનના સંકેત છે. અને હજી ફાગણ મહિનો આવતા આવતા આજે આકાશ ક્લીન દેખાય છે ને ચોખ્ખું, એવું ચોખ્ખું વાયરસ વગરનું જીવન બધા જીવે અને ખુલ્લા મને આ પર્વનો ઉત્સવ માણે એટલું કહીને વિરમું છું. સ્વામી બહુ સરસ વાત કરી કે આપણા ભાગ્યમાં આવ્યું છે પર્વ મહોત્સવ, આપણા ભાગ્યમાં આપણી પેઢીમાં આવ્યું છે. ભવિષ્ય તો આપણને ખબર નથી, પણ અત્યારે તો આપણે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. આ 200 વર્ષનો ઉત્સવ આપણા વખતમાં થાય છે. વચરામૃતમાં પાને પાને મહારાજે વાત કરેલી છે. આ મૂર્તિમાં રહીને અમે બધાના સંકલ્પોને પૂરા કરીશું. પહેલું મહારાજના આશીર્વાદનું પ્રવચન એ ઉંબરા ઉપર આ શબ્દોથી શરૂ કરેલું. જે કોઈ અહીંયા પૂજા કરશે, જે કોઈ અહીંયા દાન ધર્માદો કરશે, દર્શન કરશે, પૂર્ણિમાએ આવશે, ચાહે દરરોજ આવશે, એને શ્રદ્ધા સહિત દર્શન કરશે, એના સકલ મનોરથ અમે પૂર્ણ કરીશું. આવા નરનારાયણ દેવના 200 વર્ષનો ઉત્સવ આવે એટલે કોને ઉત્સાહ ના હોય. આપણો પર્વ મહોત્સવ જેવો આપણે ઈચ્છીએ, ધર્મકુળ જેવું ઈચ્છે એવો ભવ્ય થવાનો છે. મૂળી મંદિરની અંદર સ્વામિનારાયણ મહામંત્રની 6 કલાકની ધૂન કરી અમને બહુ જ આનંદ થાય, કારણ કે મૂળી દેશના આ બધા યજમાનો છે. દૂર જઈ પણ મૂળીને યાદ કર્યું અને મૂળીની અંદર આવો મોટો એક ધૂનનો મહોત્સવ એટલે વસંત પંચમ જેવો સમય હતો. જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બળી જશે. આ માઇક દ્વારા આપણે ધૂન કરી અને એનો ધ્વનિ આકાશમાં ગગનમાં જે ગુંજ્યો હશે એમાં જે કોઈ ના કાને શબ્દ પડ્યો હશે એ અક્ષરધામનો અધિકારી બની ગયો છે. નરનારાયણ દેવ
એને મહારાજે બાથમાં લઈને પધરાવ્યા છે. એ નરનારાયણ દેવ આજે પણ એક ચોખ્ખા વાર ક્યાંય ખસ્યા નથી, અને મહારાજે જેવા પધરાયા છે એવી ને એવી સ્થિતિમાં 200 વર્ષથી બ્રહ્મચારીઓ સેવા કરે છે. આજે કોઈ બીજો કોઈ સેવા નથી કરતું. 200 વર્ષ થયા પણ એમ થાય કે નરનારાયણ દેવ હમણાં જ પધરાવ્યા હોય. એ નરનારાયણ દેવ તપ કરી આપણને ફળ આપે છે, પણ જ્યારે આપણને ફળ આપ્યું હોય ત્યારે આપણી પણ એક ફરજ થાય છે કે બાપે દીધું હોય તો દીકરાએ એની સેવા કરવી જોઈએ. નરનારાયણ દેવ એ અઢળક આપ્યું છે અને એ પર્વ નિમિત્તે સૌ ભક્તજનો એમાં સેવા કરે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે જે જગ્યા પ્રસન્ન કરી હોય, જે દેવ પ્રસન્ન કર્યા હોય, એ આપણા અત્યંત કલ્યાણના તાતા એવા નરનારાયણ દેવ આપણને સૌ પ્રથમ વિશ્વની અંદર મંદિર બનાવીને અમદાવાદની અંદર પધરાવ્યા. શ્રી નરનારાયણ દેવનું વચનામત જે વાંચતા હોય ને ખ્યાલ છે, ભગવાન સ્વામિનારાયણે પાને પાને એક યુગવાનોનો એ ઉતના જ ન હોય ત્યાં નરનારાયણ દેવનું પ્રાધાન્ય પણ ન બતાવ્યું હોય, નરનારાયણ દેવની ઉપાસના વિશે ન કહ્યું હોય. નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ કાલુપુરની અંદર સૌ પ્રથમ પધરાવી આપણા અત્યંત કલ્યાણનું મોક્ષનું દ્વાર સૌ પ્રથમ દ્વાર જો ખોલું મૂક્યું હોય તે આપણું કાલુપુર મંદિર છે. આ મહિમા ઓછો નથી. આ મહિમા અંતરની અંદર હૃદયની અંદર કંઠસ્થ કરીએ, હૃદયની અંદર ધારીને જો નરનારાયણનો મહિમા આપણે સમજીએ ને તો ભગવાન સ્વામિનારાયણ એ જ નરનારાયણનું દેવનું સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ એ જ નરનારાયણ દેવ છે, એમાં જરા પણ રતી પણ ફેર નથી. પર્વ મહોત્સવ જે આપણે ઉજવવા તરફ જઈ રહ્યા છીએ, એ પર્વ મહોત્સવ વિશ્વની અંદર જે પ્રથમ મંદિર બન્યું છે તો વિશ્વનો મોટામાં મોટો પ્રસંગ, ભવ્યતાથી ભવ્ય પ્રસંગ બની રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. અને આપણે સૌ તન મન ધનથી જોડાઈ આપણા જીવને ભાગ્યશાળી બનાવીએ. અસ્તુ જય સ્વામિનારાયણ. મહારાજે જે નવું મંદિર સ્થાપિત કર્યા છે ને એમાં મુખ્ય અને સર્વપ્રથમ મંદિર બનાવી અને શ્રી નરનારાયણ દેવ પોતે જાતે પધરાવ્યા છે બથમાં લઈને, અને જગતના સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે ને એમાં પહેલામાં પહેલું મંદિર બનાવી અને પધરાવ્યા, અને આપણું કલ્યાણ કરવા માટે એ નરનારાયણ દેવ એ પધરાવીને મહારાજે નરનારાયણ દેવનો ખૂબ મહિમા અને પ્રતિષ્ઠાનો મોટો સમયો કરી અને આપણને એ નરનારાયણ દેવ આપ્યા. નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્વ પર્વ ઉજવા નક્કી થયું. પરમ પૂજ્ય લાલજી મહારાજે કીધું કે આપણે ગામડે ગામડે બને એટલું ભજન કરવાનું, તો ભજન કરવાની આજ્ઞા કરી સૌથી પહેલો પ્રારંભ ક્યાંથી થયો આ ભજનનો? નારાયણપુરા સત્સંગ સમાજ અને નારાયણપુરના મહંત સ્વામીની પ્રેરણાથી સૌથી પહેલી અમદાવાદમાં ધૂન થઈ, જેતરપુર, ટોળા, આજે મૂળી મૂળીમાં આજે આપણે બધાની એક જ ઈચ્છા હોય છે કે ખૂબ ધામધૂમથી પર્વ ઉત્સવ ઉજવાય. તો વાલા ભક્તો, આપણે ભગવાન એ પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને આવું નવું બળ આપતા રહે અને પર્વ ખૂબ ધામધૂમથી ઉત્સવ અને દર્શન અમને થાય એવી મહારાજ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આપણે સૌ જાણીએ છીએ એ રીતે પરમ પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજના આશીર્વાદથી, એમની આજ્ઞાથી, અમારા બંને ગુરુશ્રીઓ એમની સુપ્રેરણાથી નારણપુરા મંદિર દ્વારા પર્વની ઘણી બધી એક્ટિવિટીઝ થઈ રહી છે, અને એમાંથી સર્વોચ્ચ એક્ટિવિટીઝ એટલે આપણી સ્વામણા મહામંત્રની ધૂન. આપણા મોટા મોટા ધામોની અંદર એ ધૂનો આપણે કરી છે, અને આજે એ ધૂન વાજતે ગાજતે મૂળીધામની અંદર અહીંયા આપણે સવે 6 કલાકની ધૂન કરી. ખરેખર આજના દિવસે એકવાર અમારા મૂળી મંદિરના મહંત સ્વામી યુવાન કર્મઠ એવા પૂજ્ય હરિપ્રકાશદાજી સ્વામીને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. એમની મહેનત છે. રાત્રિએ કાલે 12:30-1 વાગ્યા સુધી એ સ્વામી અહીંયા બધી તૈયારીઓ કરાવતા હતા, અને સાવણવાળાભાઈને બધા મોડા મોડા આવ્યા. આપણે બધા તો હવારમાં ડરી બસમાંથી સીધા નીચે જ ઉતરવાનું હતું, પણ પૂજ્ય સ્વામીનો દાખલો સાથે સ્વામીની જે ટીમ છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી એકવાર વધાવી લઈએ. એ ઉપરાંત ભક્તો, જે તે ધામની અંદર આપણે ધૂનો કરી છે, આપણે બધા તો બસમાં મોડા આવીએ છીએ, પણ આપણું જે નારાયણપુરાનું ધૂન મંડળ છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો.
આજે હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે ધૂન તો 6 કલાકની કરવાની છે, પણ 11 વાગે ધૂનની પૂર્ણાહુતિ થશે, પણ 6 કલાક તો પૂરા કરવા પડે ને. તો પછી ધૂન મંડળના સભ્યોને કહ્યું, અમારા કાંતિભાઈ, રમણભાઈ બધાને, કે 6 કલાક પૂરો કરવા છે તો 5 વાગે સવારમાં ધૂન શરૂ કરવી પડશે, તો શું કરશું? અને એમણે કહ્યું કે સ્વામી, 5 વાગે નહીં, કહો તો 4 વાગે શરૂ કરી દઈએ. અને ભક્તો, એકલા કેવળ 6-7 વ્યક્તિઓ એ ધૂનની શરૂઆત કરી અને આપણી આ 11 વાગે 6 કલાકની ધૂન પૂરી થઈ. એકવાર ધૂન મંડળના તમામ સભ્યોને જોરદાર તાળીઓથી વધાવો. સાથે ભક્તો, આપણે આજે જે જબરજસ્ત આપણને યાદ રહી જાય, ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે, એકાદ સમયો ઉત્સવ એ માધ્યમથી ભગવાનની મૂર્તિ, સાધુ, બ્રહ્મચારી, પાળા કે તમારા જેવા હરિભક્તો એ પણ જો યાદ રહી જાય તો અંતકાળે ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે એ ન્યાયે આજનો જે ભવ્ય ઉત્સવ થયો. મારા વાલા હરિભક્તો, મારી સાથે આવેલા મ્યા માતા સંતાના ઓદેદારશ્રીઓ અને રવજી બાપાના પરિવારના પરમ આદરણીય વાસુદેવભાઈ, રણછોડભાઈ, જયંતિભાઈ, એમના પરિવારના સર્વ સભ્યો, આપ સૌને મારા વંદન. સ્વામિનારાયણ સંપ્રદાય વિશે મેં જે અધ્યયન કર્યું એ ઉપરથી હું એમ કહી શકું કે આજથી 200 વર્ષ પહેલો ગુજરાતની આ ધરતી ઉપર કેવી પરિસ્થિતિ હતી. લૂંટફાટ, વ્યસન, અંધશ્રદ્ધા, વહેમ, અનેક પ્રકારના કુરિવાજોથી ભરેલો આ સમાજ, એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ ભગવાન એ આવીને એમને જોયું કે આ સમાજને સુધારો હશે, તો સંતગણ દ્વારા ધર્મનો જબરદસ્ત પકડ સમાજ ઉપર, સંતો જે કહે એ વાત માનવાની, એવી પરિસ્થિતિમાં સ્વામિનારાયણ ભગવાને આ સમાજને સુધારવા માટે અનહદ પ્રવૃત્ત કર્યો. આજે પણ અમે કોઈ છોકરાઓ બગડ્યા હોય તો કહીએ છીએ કે તું સ્વામિનારાયણ ભગવાનના ત્યાં જા મંદિરમાં બાપ, ત્યાં તારું સારું થશે, આમ કહીને અમે એને એમ કહીએ છીએ. શિક્ષાપત્રી વિશે પણ મેં ખૂબ અધ્યયન કર્યું. હું તો એમ કહું છું, ઘણી વખતે મારા ઘણા મિત્રોને એકલી શિક્ષાપત્રી વાંચો તો તમારે કોઈ ગ્રંથની વાંચવાની જરૂર નથી, એવી શિક્ષાપત્રી છે.